સ્વાધ્યાય 1.2 નું બીજો દાખલો 26 અને 91 ગુસ્સા અને લસા શોધો. ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર, આ પરિણામ ચકાસો. બોર્ડની પરીક્ષાની અંદર આવા દાખલાઓ બે ગુણની અંદર તમને પૂછી શકાય અને વિભાગ બીની અંદર આવી શકે. આ દાખલાની અંદર સૌ પ્રથમ આપણે બે ગુણ જે છે એમાં ગુસ્સા અને લસા શોધો એટલે ગુણ મળે. લસા અને ગુસ્સાનો ગુણાકાર બે સંખ્યાના ગુણાકાર જેટલો છે, આ પરિણામ ચકાસો એટલે એક ગુણ મળે. એ રીતે બે ગુણનું વિભાજન બોર્ડની પરીક્ષામાં આપેલું હોય છે. પહેલા પહેલાં બે સંખ્યામાં ગુસ્સા અને લસાની વાત કરીએ તો 26નો પહેલાં અવિભાજ્ય અવયવ શોધી લઈએ. તો 26માં 91નો 6 છે એટલે 2ની 4 લાગશે. એટલે 2 વડે 26ને આપણે ભાગવા પ્રયત્ન કરીએ એટલે ભાગફળ આપણને મળશે 13, કારણ કે 13 × 26. 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13ને માત્ર 13 વડે જ ભાગી શકશું એટલે 13 × 13. ભાગફળ 1 આવી ગયું એટલે 26ના અવિભાજ્ય અવયવો શોધવાની રીત અહીં પૂરી થઈ છે. હવે બીજી સંખ્યા લઈએ 91. 91ના અવિભાજ્ય અવયવો શોધવા માટે એકમનો અંક 1 છે. એકમનો અંક 1 છે એટલે આને 7 વડે તમે ભાગી શકો, કારણ કે 2ની 4 ન લાગે, 9ને 1 10 એટલે 3ની 4 ન લાગે, 91નો અંક 0ને 5 એટલે 5ની 4 ન લાગે, એટલે સીધી 7ની 4 લગાડો એટલે 13 × 97 = 91. એટલે આપણને મળશે ભાગફળમાં 13. 13 પોતે અવિભાજ્ય સંખ્યા છે એટલે 13ને 13 વડે જ ભાગી શકાય એટલે 13 × 1 = 13. ફરીવાર ભાગફળની અંદર આપણને 1 મળી ગયો એટલે 91ના અવિભાજ્ય અવયવો શોધવાની રીત અહીંયા પૂરી થઈ. હવે ગુસ્સા અને લસા શોધવા માટે પહેલું કામ આપણે એ કરશું કે 26ના અવિભાજ્ય અવયવો લખશું. પહેલાં એના અવયવો 2 અને કોણ આવશે 13 આવશે. 91ના અવિભાજ્ય અવયવો લખીએ તો 7 અને 13 આવશે. હવે અવયવ લખાઈ જાય પછી 2નો ગુસ્સા ગોતીએ તો ગુસ્સા એ ન્યૂનતમ સામાન્ય અવયવ કોના કોના, 26 અને 91. ગુસ્સાનો અર્થ થાય બે સંખ્યાના અવિભાજ્ય અવયવોમાંથી જે સંખ્યા સામાન્ય હોય એને ગુસ્સા તરીકે લેવાય. તો આમાં 2 છે, આમાં 2 નથી, આમાં 13 છે, આમાં પણ 13 છે એટલે ગુસ્સા તરીકે આપણે 13 લઈ શકીએ. આમાં 7 છે, આમાં 7 નથી. તો બે સંખ્યાના અવયવોમાં એક જ સંખ્યા 13 અવિભાજ્ય એવી મળે છે કે જે બેમાં સામાન્ય છે એટલે એને ગુસ્સા તરીકે લઈ શકાય. હવે આપણે લસા તરીકે લઈએ તો કે લસાની અંદર શું કોરાય તો લઘુત્તમ સામાન્ય અવયવી એની અંદર પહેલું કામ સામાન્ય જે અવયવો હોય પહેલાં લખવાનું એટલે સામાન્ય અવિભાજ્ય અવયવ 13 પહેલાં લખીએ, બાકીના અવયવો ત્યારબાદ લખે, બાકીના અવયવો 2 અને 7 આવે. ગુણાકાર કરો તો 13 × 13 = 7 × 14. 13 અને 14 નો ગુણાકાર કરીએ તો 140, 13 × 14 = 52, 2 × 5 = 9 અને 1 4 × 3 = 12 તમને 14 × 3 = 42 એટલે 8 આવશે, 182 એટલે ગુણફળ આવશે 182. બે સંખ્યાનો લસા અને ગુસા શોધાઈ જાય પછી આ લસા અને ગુસા શોધાઈ ગયો એટલે 1 માર્ક આપણો પૂરો થયો. બીજા માર્ક માટે આ પરિણામ ચકાસવાનું છે. કોઈ પણ દાખલામાં જ્યારે પરિણામ ચકાસવાનું આવે ત્યારે પહેલાં ડાબી બાજુનું પરિણામ લેવાનું અને પછી જમણી બાજુનું પરિણામ લેવાનું, બે પરિણામ સરખા હોવા જોઈએ. તો અહીં આપણે પહેલાં ડાબી બાજુનું પરિણામ પસંદ કરીએ તો કે ડાબી બાજુ બરાબર ગુસ્સા ગુણ્યા લસા. તો ગુસ્સા આપણી પાસે છે 13 અને લસા 182. 13 × 182 182 અને 13 નો ગુણાકાર કરીએ તો 0 2 8 1 3 2
छ आठ तेरी ने चौबीस बे तरण ने बे पांच छ छ आठ ने पांच तेर एक बे हजार त्रसो ने छठ बे हजार त्रसो ने छठ जमणी बाजू बराबर तो जमणी बाजू बे संख्या नो गुणाकार कई बे संख्या तमने जे बे संख्याओ नो गुसा ने लसा शोधवानो कीधो छे ए बे संख्या नो गुणाकार करो तो के 26 गुणिया 51 करो ए बे नो गुणाकार 2366 आ डाबी बाजू ने जमणी बाजू सरखी मळे छे माटे कही शकाय के डाबा बराबर जवाब જેને કારણે આપણને પૂછેલા બંને પ્રશ્નો અહીં આપણે મેળવી શકીએ છીએ. હવે ત્યાર પછીનો બીજો દાખલો આપણે જોઈએ. બીજા દાખલાની અંદર આપણને બે સંખ્યા આપી છે 510 અને બીજો સંખ્યા છે દાખલા નંબર 2 નો બે 510 અને 92 આપેલા છે. આ બે સંખ્યાઓના આપણે લસા અને ગુસા શોધવાના છે અને સાથે સાથે પરિણામની ચકાસણી પણ કરવાની છે. તો આગલો દાખલો ગણ્યો એ જ પ્રમાણે આપણે દાખલો ગણશું. પહેલા 510 જવાબ કરી નાખીએ. તો પહેલી સંખ્યા 510 છે તો 510 ના અવિભાજ્ય અવયવો ગોતીએ. એકમનો અંક શૂન્ય છે એટલાને બે વડે ભાગી શકાય. અને બે વડે ભાગો તો બે દુ ચાર બે પંચા દસ બે પંચા દસ 255. ફરીવાર આ સંખ્યાને હવે એકમનો અંક 5 છે એટલે બે વડે ભાગી નહીં શકીએ. કા 3 વડે ભાગવા પડે કા 5 વડે. 3 વડે ભાગવા હોય તો 3 ની ચાવી ચેક કરીએ. બધા જ અંકોનો સરવાળો કરીએ. 2 વત્તા 5 વત્તા 5 અંકોનો સરવાળો 12 આવે. 3 વડે ભાગો એટલે 3 ચોક ને 12. એનો અર્થ એવો થયો કે આપેલી સંખ્યાના બધા જ અંકોના સરવાળાને 3 વડે નિશેષ ભાગી શકાય છે. તો આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાગી શકાય. તો અહીં 3 ની ચાવી લગાવીએ આપણે એટલે 3 વડે ભાગવા પ્રયત્ન કરીએ તો આપણે ભાગફળ સ્વરૂપે 3 8 24 1 3 5 15 એટલે 5. ફરીવાર એકમનો 5 છે એટલે ફરીવાર 3 અથવા 5 ની ચાવી લગાવીએ. તો પહેલા 3 ની ચાવી ચેક કરીએ તો અંકોનો સરવાળો કરીએ 8 અને 5 એનો સરવાળો 13 આવે. 13 ને 3 વડે નિશેષ ભાગી શકાય નહીં એટલે આ સંખ્યા છે એટલે 3 વડે ન ભાગી શકીએ. તો હવે 3 વડે ન ભાગાય તો હવે 5 વડે ભાગવા માટે પ્રયત્ન કરીએ. 5 વડે આને ભાગીએ તો 17 પંચા 85. 17 ભાગફળ આવે. 17 પોતે જ અવિભાજ્ય સંખ્યા હોવાથી 17 ને 17 વડે ભાગો તો 17 એકાને 17 ભાગફળ 1. અગાઉ શીખડેલું પ્રમાણે જ્યારે ભાગફળ 1 આવે એટલે આપેલી સંખ્યાના અવિભાજ્ય અવયવ શોધવાની રીત અહીં આપણે પૂરી કરીએ છીએ. હવે બીજી સંખ્યાના અવિભાજ્ય અવયવો શોધીએ. બીજી સંખ્યા છે 92 92. એના અવિભાજ્ય અવયવો શોધવા છે તો ફરીવાર એકમનો અંક 2 છે એટલે 2 ની ચાવી લાગશે એટલે કે 2 વડે ભાગવા પ્રયત્ન કરીએ. તો 92 ને તમે 2 વડે ભાગશો તો 46 આવશે. 2 ચોક 8 અને 2 છક 12. 46માં ફરીવાર એકમનો અંક 6 છે એટલે ફરીવાર 2 ની ચાવી લાગશે. કારણ કે 2 ની ચાવીનો નિયમ છે એકમનો અંક 0 2 4 6 8 હોય તો 2 વડે ભાગી શકાય અને એકમનો અંક 6 છે એટલે 2 ની ચાવી લાગશે એટલે 2 વડે ને ભાગીએ તો ભાગફળ તરીકે આપણને મળશે 23. 23 પોતે જ અવિભાજ્ય સંખ્યા છે એટલે બીજી કોઈ અન્ય સંખ્યા વડે ને ભાગી શકાય નહીં એક સિવાયની એટલે 23 એકાને 23 એટલે ભાગફળ મળશે આપણને 1. તો ભાગફળ 1 મળ્યો એટલે 92ના અવિભાજ્ય અવયવની રીત અહીંયા પૂરી થઈ. હવે આપણે પ્રશ્ન કીધો છે ગુસા અને લસા શોધો. તો પહેલા આપણે ગુસા શોધવા માટે પ્રયત્ન કરવો હોય તો પહેલા પહેલા બેના અવયવો લખવા પડે. 510ના અવયવો આપણે લખીએ તો કે 510ના અવયવોમાં 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 17
બે ગુણ્યા ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર. 92 ના અવયવ લખીએ તો કે બે બે વખત છે એટલે એનો સ્ક્વેર આવશે ગુણ્યા બીજો અવિભાજ્ય અવયવ છે 23. હવે પેલો પ્રશ્ન પૂછ્યો છે ગુસ્સા શોધો. તો ગુસ્સા બરાબર દેહી સંખ્યાનો ગુસ્સા, ગુસ્સા એટલે દેહી સંખ્યાના અવિભાજ્ય અવયવમાંથી સામાન્ય સંખ્યા ગોતવાની છે. તો બે માં સામાન્ય સંખ્યા 2 આવે છે, પણ ફેર એ છે કે ઉપલા અવયવમાં બે એક જ વખત છે અને બીજા અવયવોના બીજી સંખ્યાના અવયવમાં બે બે વખત છે. ગુસ્સા શોધો ત્યારે સામાન્ય ઘટક પસંદ કરો, પણ નાનામાં નાની ઘાત વાળો પસંદ કરવાનો છે. ફરીવાર વિદ્યાર્થી મિત્રો સમજી લ્યો, ગુસ્સા ગોતો ત્યારે સામાન્ય ઘટક પસંદ કરો, પણ સામાન્ય ઘટક કયો લેવાનો કે જે ઘટકનો ઘાત બે માંથી નાનો હોય. એ તો આ બે ઘર છે, એક ઘર છે, નાનો ઘટક એક ઘર વાળો હોય તો ગુસ્સા માત્ર બે આવશે. ત્રણ નથી, પાંચ નથી, સત્તર નથી, ત્રેવીસ નથી, બીજી કોઈ સંખ્યા ગુસ્સામાં આવશે નહીં. હવે આપણે લસા લેવા માટે પ્રયત્ન કરીએ. તો લસાની અંદર પેલા પહેલા સામાન્ય ઘટક લખવાનો, પણ સામાન્ય ઘટકમાં કયો ઘટક પસંદ કરવાનો, મોટી ઘાત વાળો. લસાની અંદર ગુસ્સાની અંદર નાની ઘાત વાળો પસંદ કરો, ગુસ્સામાં મોટી ઘાત વાળો પસંદ કરો, એટલે બેનો વર્ગ આવશે. પછી બાકીના અવયવ લખીએ તો કે ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા સત્તર ગુણ્યા ત્રીસ, સાદુરૂપ આપણે બેનો વર્ગ ચાર, ચાર તેરી બાર, બાર પંચાને સાઠ, એને ગુણીએ સત્તર ગુણ્યા ત્રેવીસ ની વાત કરીએ તો સત્તર ગુણ્યા ત્રેવીસ કેટલા થાય? સત્તર ગુણ્યા ત્રેવીસ કિલો, સત્તર ગુણ્યા ત્રેવીસ, સત્તર દુ ચોત્રીસ, સાત દુ ચૌદ, ત્રણ સાત તેરી એકવીસ, બે ત્રણ ને બે પાંચ, સત્તર તેરી એકાવન, એક નવ અને ત્રણ ત્રણસો ને એકાણું, ત્રણસો ને એકાણું ગુણફળ મેળવ એને ગુણ્યા સાઠ કરીએ તો દસકની શૂન્ય, છ એકા છ, છ ને બે ચોપન, પાંચ છ તેર ને અઢાર ને પાંચ ઓગણીસ, એક હજાર નવસો ને ચાલીસ. એટલે એ 510 અને 92 નો ગુસ્સા અને લસા આપણે શોધાય સુધીની ક્રિયા કરો ત્યારે તમને એક ગુણ મળે. હવે આપણે જે પરિણામ શોધવાનું છે એના તરફ જવાનું છે કે ગુસ્સા ગુણ્યા લસા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આ પરિણામ ચકાસવું હોય તો મેં અગાઉના દાખલામાં પણ કીધું કે પરિણામ જ્યારે ચકાસવાનું આવે ત્યારે એની ડાબી બાજુ અને જમણી બાજુ બે પરિણામ સરખા થવા જોઈએ. તો પહેલા વહેલા આપણે ડાબી બાજુનું પરિણામ જે છે એ શોધવા માટે પ્રયત્ન કરીએ કે ડાબી બાજુ બરાબર ડાબા બરાબર પહેલા શોધીએ તો ડાબી બાજુ આપણને શું આપ્યું છે પરિણામ. તો ડાબી બાજુ બતાવે છે કે ગુસ્સા ગુણ્યા લસા બે સંખ્યાના ગુસ્સા અને લસાનો ગુણાકાર કરો. ગુસ્સા તરીકે આપણી પાસે બે છે એને ગુણ્યા લસા છે 1019460, ગુણાકાર કરો. બે ગુણ્યા ઝીરો ઝીરો, છ ગુણ્ય બાર એક, ચાર દુ આઠ ને નવ, ઓગણીસ દુ આડત્રીસ, એટલે 38920. જમણી બાજુ બરાબર 510 ગુણ્યા 92, આ બેનો ગુણાકાર કરો તો પણ 38920 આવે. ધેરફોર ડાબા ઇઝ ઇક્વલ ટુ જવાબ, એટલે ડાબી બાજુ અને જમણી બાજુનું પરિણામ સમાન મળે છે, માટે આ પરિણામ સાચું છે એવું કહી શકાય. વિદ્યાર્થી મિત્રો આપણે આજે સ્વાધ્યાય 1.2 ના બે બીજા દાખલાના પહેલો અને બીજો ગણ્યો. આનો આનો ત્રીજો વિકલ્પ જે ત્રીજો દાખલો છે તમારે હોમવર્કમાં કરવાનો છે. જો આ દાખલાઓ ગણેલા છે એ અથવા તો હોમવર્કમાં આપેલા દાખલામાં ક્યાંય તમને ડિફિકલ્ટીસ જણાય તો કોમેન્ટ બોક્સની અંદર કોમેન્ટ લખજો, અને જે સ્ટેપ ન સમજાતું હોય ત્યાં મને જાણ કરજો. મારો મોબાઈલ નંબર 94216280 પર મને ફોન કરી અને મારી સાથે વાત કરજો, હું સમજાવીશ તમને. અને આ SS અજમેરા વિદ્યાલયની જે આપણી યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.